રાજકોટમાં એસટી ડિવિઝન દ્વારા વધુ 35 મિની બસો ફાળવવામાં આવી છે. મહત્વનું એ છે કે આ બસ અલગ જ પ્રકારની છે અને આ બસ નવા લુક સાથે પીળા કલરની હશે અને બસ 31ની સીટિંગ હશે તથા આધુનિક હશે. કુલ 8 બસો આ મુજબ ફાળવવામાં આવી છે અને બીજી બસ ટૂંક સમયમાં જ મૂકવામાં આવશે. મિની બસ મૂકવાનું મુખ્ય કારણ એ છે કે પ્રાઇવેટ બસોની હરીફાઈને લઈને આ 35 મિની બસો ફાળવવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ બધી બસો રાજકોટ જિલ્લા સહિતના અન્ય રૂટો પર પણ મૂકવામાં આવશે. નિગમની અંદર એસટી નિગમની અંદર લગભગ 350 જેટલી મિની બસો ટૂંક સમયમાં આવવાની છે અને શરૂઆત થઈ ગઈ છે. એના ભાગરૂપે રાજકોટ ડિવિઝનને 35 જેટલી નવી મિની બસો મળવા પામેલ છે. આ જે મિની બસો છે એ એવા રૂટ ઉપર ચલાવશું કે જ્યાં ઓછા પેસેન્જરો છે, એટલે કે મોટી બસ ચલાવવાથી મુસાફરો એમાં પૂરતા ન મળતા હોય એવું બની શકે, એને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ માટે અને જ્યાં 50% કરતાં ઓછો લોડ ફેક્ટર છે એવા રૂટ ઉપર આ મિની બસો ચલાવવાનું નક્કી કરવામાં આવેલું છે. ઉપરાંત જે રૂટ ઉપર પ્રાઇવેટ ઓપરેટરો હોય છે, એટલે કે દાખલા તરીકે રાજકોટથી કાલાવડ, રાજકોટથી જસદણ, ચોટીલા, મોરબી, વાંકાનેર, ગોંડલ, આ જે રૂટ છે એના ઉપર પ્રાઇવેટ ઓપરેટરો જે છકડોવાળા ચાલતા હોય, ક્રુઝરવાળા ચાલતા હોય, ટેમ્પોવાળા ચાલતા હોય, એની અમે હરીફાઈમાં ટકી રહેવા માટે અને મુસાફરને સલામત રીતે મુસાફરી પૂરી પાડવા માટે આ મિની બસો સંચાલનમાં મૂકવામાં આવેલી છે. રાજકોટ ડિવિઝનની અંદર વાત કરીએ તો નવા લુકવાળી પીળા કલરની નવી બસ 31 સીટિંગવાળી બસ છે. ખૂબ આધુનિક પ્રકારની બસ છે, BS4 બસ છે અને આ બસો લગભગ અત્યાર સુધીમાં લગભગ 8 બસો આવી ગઈ છે અને કુલ 35 બસો મળવાની છે.